તમારી તમારે ચોખા જોવાઈ ગયા? હા ઓ બેટા જોવાઈ ગયા. અને તમારે વરાઈ જાય ને તો બધાય છે ને ખાવાનું થઈ ગયું છે, ખાવા આવતા રહેજો. હા ઓ બેટા. અને બધાય હવાનું કામ કરે ને આવજો અંદર, ખાવાનું બની ગયું છે. આવો આવો બેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેન તમે આશ્રમમાં રહેવા આવ્યા? હા તમે રાખશો તો હું રહીશ. હા આવો આવો બેન. બેન તમારું નામ શું છે? બેન મારું નામ દિવ્યાબેન છે. હા બેન તે કાંઈ વાંધો નહીં, આપણા જેવા વૃદ્ધ ડોશી માટે જ આ વૃદ્ધાશ્રમ છે. ઉભા રહ્યો, હું પૂજાબેનને બોલાવ. જે આ આશ્રમ ની દેખરેખ કરે છે ને, આ આશ્રમ નું ધ્યાન રાખે છે, હું એને બોલાવી લઉં. પૂજાબેન. પૂજાબેન કેમ કો આવ્યું? આ બેન આવ્યા છે, એનું નામ દિવ્યાબેન છે. આ ઠેક તે કઈ વાંધો નહીં, આવતા રહીએ. તમ તારે તમારા જેવા માણા માટે જ આ આશ્રમ ખોલ્યું છે, હું એની ટ્રસ્ટી છું. કેમ તમારા દીકરા કે તમારા કોઈ હગાવાલા કે કોઈ નથી? મારો એક દીકરો છે પણ. હા કઈ વાંધો નહીં, બીજી બધી વાતો આપણે નિરાતવા કરી લઈશું. અત્યારે થાકીને આવ્યો હોય એમને આરામ કરવા દો, અને જમવાનું થઈ ગયું છે બધે ખાઈ લ્યો હો, અને એમને જરૂરતનો સામાન હોય એને દઈ દો થોડો ઘણો. હાલો હાલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ તમારો દીકરો તમને આશ્રમે મૂકી ગયો ને? ના ના મારો દીકરો મને કઈ કાયમ માટે આશ્રમ નથી મૂકી ગયો. એ તો એને થોડું કામ આવી ગયું ને એટલે. કાયમ માટે નથી મૂકી ગયો તો તમે આશ્રમમાં શું કરો છો? મારો દીકરો કઈ બીજા દીકરા જેવો નથી. મારો દીકરો તો મને બહુ લાડ કરે, દીને રાત ખાલી માં માં જ કરે. હું નો ખાવ ને તાઉંધી એને ખાવાનું તો જમાય નો થાય. મારો દીકરો પહેલા મને એમ જ લાડ કરતો હતો. પાણી હું મંગાવ ને તો મને દૂધ દે. અરે હું જાતી હતી ને ત્યારે મને કીધું કે માં હું તને લેવા આવીશ. બેન એટલે તમારા દીકરા તમને લેવા આવશે પાછા? હા મને વિશ્વાસ છે મારો દીકરો મને લેવા આવશે જ. બેન બધાય દીકરા એમ જ કે. બેન દીકરાની વાત જોતા જોતા તમારી આંખો આંધળી થઈ જશે. બધાના દીકરા એમ જ કહીને ગયા છે કે માં અમે તને લેવા આવશું. આ બેન જો બે વર્ષથી વાટ જઈને બેઠી છે, હું ખુદ 5 વર્ષથી વાટ જોઉં છું. અમે બધા પોતપોતાના દીકરાની વાટ જોઈને વર્ષોથી બેઠા છે, પણ એકવાર જે આશ્રમમાં મૂકી જાય છે ને એ પછી પાછું આશ્રમના દરવાજે ડોકાતું નથી. બેન આશ્રમે મૂકવા આવેલ ત્યારે બધા દીકરા એમ જ કે હું તને લેવા આવીશ, હું માં તને હું લેવા આવીશ. પછી એની દુનિયામાં એવા ખોવાઈ જાય આપને ભૂલી જ જાય. અરે બેન તમે રોવો માં, બધાના દીકરા એવા છે પણ મારો દીકરો એવો નથી. મારા દીકરાએ મને કીધું હતું કે માં હું તને લેવા આવીશ, એટલે મને વિશ્વાસ છે કે મારો દીકરો મને લેવા આવશે. અને ઉપાધિ કરોમાં તમારો દીકરો તમને કોક દીક તો લેવા આવશે જ. શું દુનિયા છે, જેના નસીબમાં મા બાપ હોય એના દીકરા એની માયુને આવી રીતના રઝળતી મૂકીને વયા જાય છે. જેના નસીબમાં મા બાપ ન હોય એને જ સાચી કદર હોય.
પણ હું ખુદને નસીબદાર માનું છું. મારા ભાગમાં મા બાપ નથી તો એ મને આટલી બધી માયુની સેવા કરવા મળી છે. ખાધું નથી ને હજી, હાલો મૂકી દે બધું કામ. હાલો જમવાનું થઈ ગયું, હાલો તમે પેલા જમી લ્યો, હાલો કઈ કામ વામ નથી કરું. અરે બટા હું કરી લે. અરે એ બધું હું સો ને હું બેઠી છો ને હું કરી નાખીશ. હાલો તમે તમારી દવા પીધી? બેટા ભૂલી ગઈ. અરે જો મેં તમને કેટલી વાર કીધું છે તમે તમારી દવાની ધ્યાન રાખો, તમને બીપી ની પ્રોબ્લેમ છે, તમે શું લાવા વધારે ટેન્શન લ્યો છો? આલ્યો તમે તમારી દવા પી લ્યો, ટાણે દવા પી લેવાની, ટાણે જમી લેવાનું, બાકી જે કઈ પ્રોબ્લેમ હોય મને કહેવાનું, હું તો સોચ કઈ ટેન્શન નહીં જાજુ લેવાનું. આલ્યો દવા પી લ્યો અને હાલો જમવાનું થઈ ગયું છે. ઓ હાલો જમવાનું તૈયાર થઈ ગયું છે, એ જમીન પછી તમે આરામ કરો. પૂજા બેન કેમ, શું કામ હતું બોલો ને. પૂજા બેન તમારી પાસે ફોન છે તો મને આપો ને, મારે મારા દીકરાને વાત કરવી છે. બે દી થઈ ગયા હજી મારા દીકરાનો ફોન નથી આવ્યો, મને ઘડીક વાર ફોન આપો ને તો હું મારા દીકરાને વાત કરી લઉં. હા આલ્યો ને, આવી ગયો મારા પાસે ફોન, કરી લ્યો વાત. પછી ફોન કરીશ. દીકરા પણ શું વાત થઈ? થઈ તો ખરા, પણ એ અત્યારે કામ માં હતો, એ પછી મને નિરાતે ફોન કરશે. ઠીક છે, જ્યારે ફોન કરો તો મને કહેજો. હો કાઈ વાંધો. આવશે આવશે, કોક દીક તો આવશે ને મને લેવા, મારો દીકરો મને લેવા આવશે. હાલો હાલો દીકરા. માં તું આમ ઘડીએ વળી ફોન કરમાં, મારે અહીં કેટલાય કામ હોય, ટાઈમ મળશે ને તો હું ફોન કરીશ. દીકરા તું મને લેવા તો આવીશ ને દીકરા? દીકરા તારી પાસે એટલો ટાઈમ નથી કે મારી હારે તું થોડીક વાત કરી એ, તું મને લેવા તો આવીશ ને? હું વાટ જોઈશ, મને ખબર છે કે મારો દીકરો મને લેવા આવશે,
અને મારો દીકરો લેવા આવશે. કેટલા દી થઈ ગયા, મારો દીકરો મને ફોન કેમ નથી કરતો? અંકિતાબેન, મારા દીકરાએ કીધું તું કે મને ટાઈમ મળશે ને તો હું ફોન કરીશ, એનો કઈ ફોન બોન આવ્યો? બેન, હવે તમે આઈસા મૂકી દો, હવે તમારો દીકરો તમને કઈ લેવા નહીં આવે. ના ના બેન, મારો દીકરો મને લેવા આવશે આવશે, મારો દીકરો મને લેવા આવશે. બિચાકરા દિવ્યાબેન, મારો દીકરો મને લેવા આવશે. દિવ્યાબેન આવશે. બેહો બેહો. બેન, તમને મારા દીકરાનો કઈ ફોન બોન આવ્યો? એ કહેતો હતો કે હું નવરો થઈશ ને એટલે હું તમને ફોન કરીશ જ ને લેવા આવીશ. તમને મારા દીકરાનો કઈ ફોન બોન આવ્યો? ના દિવ્યાબેન, હજી લગી તો નથી આવ્યો. અરે દિવ્યાબેન, હવે સમજી જાઓ, હવે તમારો દીકરો તમને નહીં લેવા આવે અને ફોનેય નહીં કરે. ના ના, મને મારા દીકરા ઉપર વિશ્વાસ છે, એ આવશે જ મને લેવા અને ફોનેય કરશે. ના ના, મારા દીકરાએ મને કીધું છે ને એ મને લેવા આવશે જ. વાત તો સાંભળો. આવશે, મારો દીકરો મને લેવા આવશે આવશે. હવે આ દિવ્યાબેનને મારે કેમ સમજાવવા? એકવાર જે દીકરા મા બાપને આશ્રમે મૂકી જાય છે ને એ પાછું વળીને જોતા જ નથી. દિવ્યાબેન સમજી જાય તો સારું. દિવ્યાબેન, તમે સમજી જાઓ, બધા કહેશે કે તમારો દીકરો નહીં આવે. હવે સમજી જાઓ. શું હાજર મારો દીકરો મને નહીં લેવા આવે? બધા કહેશે કે મારો દીકરો મને નહીં લેવા આવે. ના ના મા, મારા દીકરાએ મને કીધું હતું કે મા હું તને લેવા આવીશ, મારો દીકરો મને લેવા આવશે આવશે, મારો દીકરો મને લેવા આવશે, મારો દીકરો મને લેવા આવશે. ના, મારો દીકરો મને લેવા આવશે, મારો દીકરો આવશે એને કીધું તું, મા હું તને લેવા આવીશ, મારો દીકરો મને લેવા આવશે, મારો દીકરો મને લેવા આવશે આવશે, મારો દીકરો મને લેવા. દીકરા, આ મને મુંજારો થાય છે. આ આ દીકરા, આ દીકરા, દીકરા, આ દીકરા, દીકરા, તું ક્યાં છો? દીકરીયાબેન, દિવ્યાબેન, દિવ્યાબેન, તમને શું થયું? નિકિતાબેન, પૂજાબેન, દિવ્યાબેન, નિકિતાબેન, પૂજાબેન, દિવ્યાબેન ને કઈ થઈ ગયું? દિવ્યાબેન હારું છે ને તમને?
મારો દીકરો મને લેવા આવશે. દીકરા દીકરા. બેન હવે સારું છે ને તમને? મારો દીકરો આવ્યો? મારો દીકરો ક્યારે આવશે? મારો દીકરો આવ્યો? અરે દિવ્યા બેન, તમે જાજી ઉપાધી કરો માં, તમારો દીકરો આવશે. તમે તમારું ધ્યાન રાખો. મારો દીકરો આવ્યો? મારો દીકરો ક્યારે આવશે? દીકરા દીકરા તું આવ્યો? દીકરા દીકરા. દિવ્યા બેન, દિવ્યા બેન, તમારો દીકરો આવશે. તમે જાજી ઉપાધી કરો માં, તમે બસ તમારું ધ્યાન રાખો. દીકરા દીકરા તું ક્યારે આવીશ? દીકરા દીકરા દીકરા. દિવ્યા બેન, તમે ચિંતા કરો માં, ઉભા રે, હું હમણાં તમારા દીકરાને ફોન કરી દઉં. હમણાં હમણાં વાત કરજો. હમણાં વાત થઈ જશે. તમે ચિંતા કરતા ને હો, હમણાં તમારા દીકરા એટલે વાત થઈ છે. તમારો દીકરો તમને લેવા આવશે. દીકરા દીકરા દીકરા. દિવ્યા બેન, તમારો દીકરો જરૂર આવશે. હાચું કા, તમારો દીકરો જરૂર આવશે તમને લેવા. તમે ચિંતા ન કરો. દીકરો, અમે કઈ ખોટું નથી બોલતા. ઉપાડો નથી લઈ ગયો છે. ફોન તો ન ઉપાડ્યો, પણ કાંઈ વાંધો નહીં. તમે ચિંતા કરો માં, હમણાં ફોન આવશે ને એટલે હું વાત કરાવી દઈશ તમારા દીકરા. રો, તમે ચિંતા ન કરતા. તમે કાંઈ ટેન્શન લ્યો માં. હા દિવ્યા બેન, હા, તમે ઉપાધી કરો માં, આવશે ફોન, એ આવશે ને તમારો દીકરો એ આવશે. હા દિવ્યા બેન, તમે ચિંતા ન કરતા. હો, નહીં આવે, હવે નહીં આવે. હવે મારો દીકરો મને લેવા નહીં આવે. નહીં આવે મારો દીકરો મને લેવા નહીં આવે. નહીં આવે મારો દીકરો મને લેવા નહીં આવે. નહીં આવે મારો દીકરો મને લેવા નહીં આવે. નહીં આવે. આવશે આવશે દિવ્યા બેન, આવશે. નહીં આવે મારો દીકરો મને લેવા નહીં આવે. નહીં આવે મારો દીકરો મને લેવા જ નહીં આવે. આવશે દિવ્યા બેન, આવશે. હા દિવ્યા બેન, આવશે તમારો દીકરો. નહીં આવે મારો દીકરો મને લેવા નહીં આવે. આવશે દિવ્યા બેન. હા દિવ્યા બેન, આવશે તમારો દીકરો. આવશે દિવ્યા બેન, આવશે. હેલો, કોણ? દિવ્યા બેન. દિવ્યા બેન, મારી માં ક્યાં? એને કયો કે એના દીકરાનો ફોન આવ્યો છે, મારે વાત કરવી છે. તારે તારી માએ વાત કરવી છે? આવી તને તારી માની યાદ? જેને તારી માને તારી જરૂર હતી તેને તો તને એક ફોન કરવાનો ટાઈમ નહોતો. બેટા, બહુ વાર લાગી ગઈ હવે ફોન કરવાની. એ તો જખી જખી બહુ લાંબી જાત્રાએ વહી ગઈ હવે. નહીં આવે મારો દીકરો મને લેવા જ નહીં આવે. દીકરા દીકરા દીકરા. હવે તો તને તારી માનો અવાજ જિંદગીમાં ક્યારે સાંભળવા નહીં જડે. મારું નામ છે અર્પિતા. મારું નામ છે અંકિતા. મારું નામ છે દિવ્યા. મારું નામ છે પૂજા. મારું નામ છે નિકિતા. જો તમને મારો વિડીયો ગમે તો મારો વિડીયો લાઈક કરો, શેર કરો અને મારા નામ ડિસ્ક્રિપ્શનમાં સબસ્ક્રાઇબ કરો.